નમસ્કાર હોમ કોમ્યુનિકેશન દ્વારા આજે તારીખ પંદર માર્ચ બે હજાર બાવીસ મંગળવારના રોજ સાંજે પાંચ ત્રીસ કલાકે ગોવર્ધન સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ ખાતે વાર્તાકાર નવલકથાકાર વિવેચક સંપાદક મોહન પરમારના પંચોતેરમાં જન્મદિન પ્રસંગે શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ સાહિત્ય સફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌનું સ્વાગત છે માન્યશ્રી મોહનભાઈ પરમારને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે આપણે સર્જકને ખૂબ તાળીથી આપણે અમને અભિવાદન કરીશું આપનું સ્વાગત છે સર આપ જાણો છો તેમ મોમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા આઠ વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ નિયમિત સાહિત્યિક વ્યાખ્યાનું આયોજન કરવામાં આવે છે તદુપરાંત છેલ્લા ચાર વર્ષથી દર મહિને એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેમ કે સાહિત્ય પંચામૃત પર્યુષણ સાહિત્ય પર્વ સંસ્કૃત પર્વ માધુરી જેવા સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આજની પેઢી અને આવનારી વીસ વર્ષ પછીની યુવા પેઢી આપણા સાહિત્યકારોનો એક સર્જક તરીકે એક સાચો પરિચય મેળવી શકે અને સર્જકે કરેલા સર્જન તરફ એમની વિશેષ દ્રષ્ટિ પડે એ મુખ્ય હેતુથી આ પ્રકારના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે આયોજન થયેલ તમામ કાર્યક્રમ યુટ્યુબમાં સાહિત્ય વિમર્શ ચેનલમાં અપલોડ કરવામાં આવે છે જેથી જે હાજર નથી રહી શક્યા એ લોકો એ કાર્યક્રમનો લાભ લઈ શકે સૌ પ્રથમ આપણે વક્તાશ્રીનું સ્વાગત કરીશું હું માન્ય શ્રી કેશુભાઈ દેસાઈને વિનંતી આપ આવો અને પુસ્તકથી સર્જકનું સ્વાગત કરું માન્યશ્રી પ્રવીણભાઈ શ્રીમાળી સાહેબને વિનંતી કે આ પાવોને સ્મૃતિચિન્હથી સર્જકનું સ્વાગત કરું આભાર કેશુભાઈ આભાર શ્રીમાળી સાહેબ હવે જન્મદિન નિમિત્તે સર્જકને જે જે કોઈને પણ શુભેચ્છા આપવી હોય તો એ મંચ ઉપર આવીને રૂબરૂ શુભેચ્છા આપી શકે છે ત્યારબાદ આપણે કાર્યક્રમ આગળ વધારીશું જે કોઈને

કાર્યક્રમની રૂપરેખા કંઈ આ પ્રકારે રહેશે સૌપ્રથમ વક્તાશ્રી પોતાના જીવન કવન વિશે નેવું મિનિટ વક્તવ્ય આપશે ત્યારબાદ સમય હશે વક્તાની અનુમતિ હશે પૂછવાલાયક પ્રશ્નો હશે તો પ્રશ્નોત્તરી પણ કરીશું તો હું સૌપ્રથમ આપણે ખૂબ તાળીથી વક્તાશ્રીને આમંત્રણ આપીએ કે આપ આવો અને આપના જીવન કવન વિશે વક્તવ્યનો પ્રારંભ કરો માન્ય મોહનભાઈ પરમાર સ્વાગત છે આપનું ખૂબ તાળીથી આપણે અભિવાદન કરીશું નમસ્કાર આદરણીય શ્રી સતીષભાઈ કેશુભાઈ દેસાઈ રાઘવજીભાઈ દલપતભાઈ નગીનચંદ્ર નટુભાઈ પ્રવીણચંદ્ર ઘણા બધા નામ લઈ શકાય એમ છે મનીષભાઈનો આભાર માનવું તેટલો ઓછો છે એમણે આજે મારા જન્મદિવસ નિમિત્તે મને મારી સાહિત્ય સફરમાં વિહાર કરતો કર્યો તે મારા માટે એક અનન્ય ઘટના કહી શકાય આમ તો જન્મદિવસ ઉજવવા માટે હું બહુ આશાવાદી નથી ક્યારેય એવી કોઈ ખેવના રાખી નથી કે એવી કોઈ પેરવી પણ કરી નથી એટલે આજે મનીષભાઈએ જે જન્મદિવસ ઉજવવા માટે જે આ પ્રોગ્રામ કર્યો છે તે માટે મને ખરેખર આનંદ થાય છે પંચોતેર વર્ષ સડસડાટ પસાર થઈ ગયા આમ વિચાર કરું છું તો ખરેખર મને બાળપણ યુવાની વય અને ઘણા બધા તબક્કાઓમાંથી હું પસાર થયો છું આજે એમ લાગે છે કે પંચોતેર વર્ષ સડસડાર કરતાં પસાર થઈ ગયા અને હું લગભગ જીવનના છેલ્લા મુકામે આવીને ઊભો છું પંચોતેરમાં વર્ષે મને ત્રણ પ્રકારની લાગણીઓ થાય છે એક આશ્ચર્ય થાય છે આશ્ચર્ય એ વાતનું કે ખરેખર મેં પંચોતેર વર્ષ પસાર કરી દીધા આશ્ચર્ય એ વાતનું થાય છે અને આનંદ એ વાતનો થાય છે કે મેં પૂર્વક પંચોતેર વર્ષ પસાર કર્યા છે મારા કુટુંબ મારા પરિવારે મને સારી રીતે રાખ્યો છે મારી પત્ની જીવતી હતી ત્યારે એને પણ મને સારી રીતે રાખ્યો છે એટલે સડસડાટ પંચોતેર વર્ષ આનંદમાં પસાર થયા અને ત્રીજી લાગણી મને શોકની થાય શોકની એ અર્થમાં કે હવે મારી પાસે દસ જ વર્ષ બચ્યા છે મારે જે કંઈ કરવાનું છે આ દસ વર્ષમાં થશે દસ જ વર્ષ જ વર્ષનો ગાળો દસ જ વર્ષ બચ્યા છે એમ કહી શકાય એટલે શોકની લાગણી એ રીતે થાય છે આવી મિશ્ર લાગણી વચ્ચે મારે મારા જીવન કવન વિશે બોલવાનું છે તો જીવન કહ્યું જીવન કયું તો હું નિખાલસપૂર્વક અને સંભાવપૂર્વક બધાની સાથે વર્ત્યો તે કે ભરપૂર રીતે બાળપણ માણ્યું માણ્યું તે કે યુવાન વયમાં તનતોડ મહેનત કરીને અભ્યાસ કરતાં કરતાં તનતોડ મહેનત કરી તે આ બધા કઈ તબક્કામાંથી પસાર થતાં થતાં જીવન પસાર થયું છે તો હું ઠરેલ કે ગંભીર ગંભીર ક્યારે રહી શક્યો નથી કાયમ હું હસતો રહ્યો છું ગમે તેવી પળો સુખ દુઃખની પળો હોય એ પરોમાં પણ મેં મારી જાતને શોકગ્રસ્ત અવસ્થામાં મૂકી નથી કેટલીક વાર દુનિયાની વિસંગતતાના કારણે જે દુનિયામાં જે વિસંગતતાઓ ચાલી રહી છે તેના કારણે ક્યારેક ઝીણું ઝીણું મળતો પણ રહ્યો છું ઘણીવાર વાર હોવાનો ડોર કરીને કેટલાક લોકોને મેં બુદ્ધિશાળી તરીકે સ્થાપિત પણ કર્યા છે તો ઘણી બાબતોમાં હું કશું જાણતો ન હોવા છતાં કશું જાણતો ન હોવા છતાં બુદ્ધિ બુદ્ધિશાળી હોવાનો ડોર કરી લોકોને પ્રભાવિત પણ કર્યા છે કેટલીક વાર મૌન રહીને જાણી જોઈને ઘણી વાર અજાણ પડે કેટલીક વાર મૌન રહીને તો ઘણીવાર અજાણ પડે મૂર્ખ પણ બન્યો છું અભાન સભાનપણે ઘણીવાર લૂંટાયો પણ છું આ મારા જીવનના તબક્કા મારું જીવન આ રીતે ડેવલોપ થતું રહ્યું છે લોકોના મનની વાત બહાર કાઢવા માટે ક્યારેક ક્રોધિત પણ થયો છું તો ક્યારેક હું ક્રોધિત થઈને મારી અંદર ચાલતી ગઢભાંજને મેં જાહેર પણ કરીશ ઘણી વાર મિત્રો મને દુશ્મન જેવા લાગ્યા છે તો ઘણીવાર દુશ્મનો મને વાલા એમ જેવા પણ લાગ્યા છે સાચો વાત છતાં મારી વાતનો વિરોધ કરનાર સામે રુક્ષતાથી વર્ત્યો છું તો ઘણીવાર વડીલોનો આદર કરીને જતું કરવાની ભાવના પણ રાખી છે પ્રકૃતિ પ્રેમી છું પ્રકૃતિના સાનિધ્યમાં રહેવાનું મને ગમે છે મંદિરોમાં જતો નથી જાતિ ધર્મ કે લિંગનો મેં ભેદભાવ રાખ્યો નથી પણ આ જગતનું સંચાલન કરનાર એક સત્તા છે એનો સ્વીકાર હું કરું છું દુનિયાવી રંગરાંગ પ્રત્યે ક્યારેય અરુચિ થઈ નથી મને માણસો ગમે છે દુનિયામાં બધાય માણસો એકબીજા પ્રત્યે સંભાવ રાખીને જીવે સુખેથી જીવે એવું વાતાવરણ રચાય એનું આગ્રહી છું તો લો આ મારું આ જીવન હવે મારું કવન મારું કવન કે હું થોડી ચોપડીઓ લઈ લખીને પ્રસિદ્ધિ પામ્યો સાહિત્યમાં ધીરે ધીરે પ્રગતિ કરતો રહ્યો આજીવિકાના સાધન તરીકે મેં નોકરી કરી તો ક્યારેક તંતોડ મહેનત કરીને પરિવારને હું ઉપયોગી થયો કોલેજકાળ દરમિયાન હું અભ્યાસ કરતાં કરતાં ઘણીવાર જીવન સાથે જોડાયો પણ છું તો આ બધી મારી યુવાન યુવાનમાં થયેલી પ્રવૃત્તિઓ એ મારું કવન છે તો આ જીવન અને કવન આટલું કહું તો તમને નહીં ગમે કદાચ મારા જીવનની તમારા સિલસિલાબંધ હકીકતો હકી હકીકતો જાણવી પડે તો તમારે મારા જીવનની સિલશિલાબદ્ધ હકીકતો જીવન અને કમન રૂપે હું સમાંતરે કહેવા માગું છું મારા ગામની વાત મારું ભાસરીયા ગામ નેશનલ હાઈવે ઉપર આવેલું છે ઉત્તરમાં મહેસાણા પચીસ કિલોમીટર દૂર અને કલોલ દક્ષિણમાં કલોલ પચીસ કિલોમીટર દૂર પૂર્વમાં બે કિલોમીટર દૂર આમલિયાસન આંબલિયા શહેરમાં અમદાવાદથી દિલ્હી જતી બધી ટ્રેનો આંબલિયા સહીને આંબલિયા સહીને થઈને પસાર થાય તો પશ્ચિમમાં જોટાણા રેલવે સ્ટેશન મહેસાણાથી સૌરાષ્ટ્ર જતી બધી ટ્રેનો જોટાણા થઈને પસાર થાય તો આ જે મારું ગામ નેશનલ હાઈવે ઉપર છે એટલે બાપડું વિચારું કે અંતરિયાળ નથી હું સાંપ્રત પ્રવાહો સાથે જોડાયેલો છું મારા ગામમાં હું રહ્યો એ દરમિયાન અમારે ત્યાં વણાટકામનો ધંધો અમારા અમારા ગામના બધા વણકરો મજૂરી કે બીજી કોઈ મજૂરી કર્યા સિવાય વણાટકામ કરે તો વણાટકામ કરતાં કરતાં હું ભણ્યો કોલેજ ગયો આ બધું થયું પણ ગ્રામ જીવનમાં જે અનુભવો થયા એ અનુભવો હું આપણી સમક્ષ રજૂ કરવા માગું છું ખરેખર હું ઠોઠ નિશાર્યો આમ તો નિશારે જવાનું ગમે નહીં રખડવાનું મન થયા કરે બાળપણમાં ઘાસ ગૂંજતાં ગૂંથતાં આંબાનો છોડ કે લીમડાનો છોડ મળે એટલે રાજીના રેડ થઈ જઈએ તો સીમમાં બોર ખાવા પણ દોડી જઈએ અને બસ ભવાઈ હોય તો ભવાઈમાં આખી રાત અમે જાગીએ આ બધું બાળપણ નિશાળમાં દાખલ થવાનું થયું ત્યારે બેચડદા માસ્તર પટેલ બેચડદા પટેલ અમારા સ્કૂલના આચાર્ય હતા એક દિવસ વાસમાં આવીને એમને કહ્યું કે આ છોકરાઓ બધા રખડે છે તો એમને સ્કૂલમાં દાખલ કરવાનું કરો તો મા બાપાએ બધેને મંજૂરી આપી દીધી ને એકી સાથે અમે સાત વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં દાખલ થયા એ વખતે મારા મોટા બાપાના દીકરા પરસોત્તમભાઈ શિક્ષક તરીકે પહેલી વાર ત્યાં અમારી શાળામાં નિયુક્ત થયેલા એમના હાથ નીચે અમારો એકડો ઘૂંટાયો એમના હાથ નીચે અમે સાતે જણનો એકડો ગુંટાવ્યો એમાં એક બે જણને બાદ કરતાં બધા જ વિદ્યાર્થીઓ ઘણી સારી રીતે પ્રગતિ કરી શક્યા છીએ હવે નિશાનમાં જવાનું થયું તો બે વર્ષ તો એમના હાથ નીચે નીકળી ગયા પણ ત્રીજા ધોરણમાં છોટાલાલ માસ્તર જગુદરના બારોટ બ્રહ્મભટ્ટ તો આ છોટાલાલના હાથ નીચે ભણવાનું જ્યારે આવ્યું ત્યારે જરા મને કષ્ટ પડ્યું એમ હું કહી શકું કેમ કે છોટાલાલ બહુ કડક ભેજ ઉપર હાથ રાખીને આંકડી મારે એટલે નીચે નીચે પણ ઘસાય ને ઉપર પણ પેલું એ થાય એટલે કોઈને ધારો કે પલાખા ન આવડે દાખલામાં કંઈ ભૂલ પડી હોય એ પૂછે ત્યારે કોઈ સાચો જવાબ ન આપે એ વખતે છોટાલાલ માસ્તર મારવાનું આંકડી વડે મારવાનું શરૂ કરી દે અને એમાં વધારેમાં વધારે માર મને પડેલો કારણ કે હું ઠોટ નિશાર્યો એટલે જવાબવાનું મેં નિશારે જવાવવાનું બંધ કર્યું મારા બાપુજીને ખબર નહીં મારા બાપુજી ફેરી કરે કાપડની ફેરી કરે એટલે ફેરી કરીને આવે ત્યારે એને એમને તો ખબર નહીં પણ જ્યારે એમને જાણ્યું કે આ નિશારે જતો નથી એટલે એક દિવસે છોકરાઓ ટીંગાટોરી કરીને મને લઈ જતા હતા ત્યારે એ સાથે આવ્યા અને એમને ચોટાલાલને વિનંતી કરી કે તમારી માનના કારણે આ નિશાળમાં નથી આવતું તમે એમને એને મારવાનું બંધ કરો તો એ નિશારે આવશે તો છોટાલા એ વિનંતી માન્ય રાખી અને એમણે એમને મને મારવાનું બંધ કર્યું અને હું કોલેજમાં આમ મારું આ પ્રાથમિક શાળામાં આમ મારું રહસ્યગાળું ચાલ્યું માધ્યમિક શાળા અમારા ગામથી ત્રણેક માઇલ દૂર ત્રણ ચાર માઇલ દૂર લીંચ ગામ લીંચ ગામમાં એ વખતે હાઈસ્કૂલ એટલા એરિયામાં કોઈ હાઈસ્કૂલ નહીં એ આ મુરજીભાઈ પરમારનું કામ મુરજીભાઈ પરમારનું કામ લીંચ તો લીંચ ગામમાં એ વખતે હાઈસ્કૂલ પીકે મહેતા હાઈસ્કૂલ તો આ પીકે મહેતા હાઈસ્કૂલમાં અમે સાતે સાત વિદ્યાર્થીઓ ચાલતા જઈએ સવારે વહેલા નીકળીએ અને બપોરે તડકામાં પાછા આવીએ એ વખતે મોવડાની સિઝન હોય તો મોવડા પણ ખાઈએ બોર પણ ખાઈએ જુદી 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 રીતભાતો જુદા જુદા આ અને તે એવા એવા સમયમાંથી અમે પસાર થયા છે તો બે વર્ષ ત્યાં અમે પસાર કર્યા હવે એ વખતે આંબલીયાસનમાં નવી નવી હાઈસ્કૂલ બનેલી તો દસ દસ અને અગિયાર મેટ્રિક એ હું ત્યાં દાખલ થયો માણસા કેન્દ્રમાંથી મેં એસએસી પાસ કર્યું એસએસી પાસ કર્યા પછી મારા મોટાભાઈ બે મોટાભાઈ એક મોટાભાઈ સહકારી પ્રવૃત્તિના માણસ એ ધનજીભાઈ પરમાર એટલે અમારે ત્યાં જ્યારે કોઈપણ વણાટકામનું કામ ચાલે ને તો અમારા ગામના ફેરિયાઓ જુદા જુદા ગામમાં જ એને વેચાણ કરે પણ એમને સહકારી મંડળીની સ્થાપના કરી તો સહકારી મંડળીમાં સહકારી મંડળી સૂતર આપે અને વણકરો વણે અને એના ઉપર મજૂરી આપે વણકરી એને કહેવાય તો આ રીતે વણકરી આપે અને એ રીતે આખું ફેર ફેરિયા ફેરી કરવાનું લગભગ ઓછું થઈ ગયું એટલે એ ધનજીભાઈ પરમારે ઓગણીસોને એકસઠમાં સહકારી મંડળી સ્થાપી તો બીજા મારા મોટાભાઈએ શિક્ષક તરીકે જોડાયા એ માંકણ જ મુકામે તો મોટાભાઈએ કહ્યું કે તને નોકરી જો મેળવવી હોય તો તું સહકારી ડિપ્લોમા પાટણમાં દાખલ થઈ જા તો પાટણ મુકામે સહકારી તાલીમ કેન્દ્ર હતું ઉત્તર ગુજરાતનું પાટણ તો અમે મને ત્યાં દાખલ કર્યો તો સહકારી ડિપ્લોમાં હું દાખલ થયો હવે આ મારા જીવનની વાત ચાલે છે ત્યાં કવનની વાત કરું તો નાનો હતો ત્યારે ત્યારથી મને વાંચવાનો શોખ મારા બાપુજી ભગત માણસ એ જ્યારે ફેરી કરવાની કરીને ઘેર આવે ત્યારે વાંસના માણસો એમને આગ્રહ કરે કે તમે આખ્યાન માડો તો મારા ઘર આગળ એક લીમડો એ લીમડાની આગળ બેસીને મારા બાપુજી ભજન કીર્તન કરે તો નરસિંહ મહેતાનું આખ્યાન હરિચંદ્ર તારામતીનું આખ્યાન જાલંધર આખ્યાન આવા કંઈક આખ્યાનો એ મોડ્યા કરે એમાં પાંડવોનો આંબો એ એ એ ભજન એ ગાયા કરે અને જે રીતે એમને જે આખી પાંડવોની અને દુર્વાસા ઋષિની જે વાત કરેલી એ હજી મને યાદ છે તો એક દિવસે દુર્વાસા ઋષિ અસ્થિનાપુર આવે છે અને દુર્યોધને એમને આગ્રહ કર્યો કે મારા ઘેર જમવાનું તમે રાખો પણ દુર્વાસા તો નક્કી કરીને જ આવ્યા હતા કે મારે જમવું તો પાંડવ પાંડવોના ત્યાં જ એટલે દુર્યોધનનું માન્યું નહીં એટલે દુર્યોધન બહુ ખીજે ભરાયો એને એક શેકેલી ગોટલી લાવીને કહ્યું કે જો તમે પાંડવોનો આટલો બધો પક્ષ ખેંચો છો તો આ શેકેલી ગોટલીમાંથી તમે આંબો ઉગાડો અને એનો કેરીનો રસ તમે દુર્વાસાને ખવડાવો ખવડાવો તો પાંડવો સાચા એટલે ગોટલી લઈને દુર્વાસા પાંડવો પાસે જાય છે કે આ શેકેલી ગોટલીમાંથી તમે આંબો ઉગાડો આમ્રભુક્ષ ઉગાડો અને એમાંથી કેરીનો રસ મળે ખવડાવો પાંડવો મૂંઝવણ મુકાઈ ગયા ખરેખર એ શક્ય હતું જ નહીં આમ તો પણ પાંડવોની એક સંકલ્પ શક્તિ હતી એમની જે કર્તવ્ય નિષ્ઠા હતી જે પૂર્વ જન્મના એમના કામો હતા એ કામોના કારણે એમને એક સંકલ્પ કર્યો કે મારું પૂર્વ પૂર્વજન્મના મેં જે પુનિત છે જે પુણ્ય કામો કરેલા છે આમાં સિંચન કરીશું તો કદાચ આ પાંડવો આ આંબો છે એટલે એક બાજુ દુર્વાસા ઋષિ બેઠા છે સામે પાંડવો લાયણસર બેઠા છે કુંતા માતા દ્રૌપદીથી માંડીને યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુર સહદેવ બધા એક પછી એક પૂર્વજન્મનું પુણ્ય એ એ જે ગોટલીમાં સિંચે છે અને એમાંથી આમ્ર થાય છે અને કેરીઓ પણ આવે છે અને દુર્વાસા ઋષિને એ કેરીનો રસ પીવડાવે છે એટલે એ પૂર્વજન્મના મેં પછી ગૂગલ ઉપર સર્ચ કર્યું કદાચ આ ભજન ક્યાંક કોઈકે ગાયું હશે કદાચ આ ભજન વર્ષો સુધી મારા મનમાં સંગ્રહાયું છે પણ કોઈકે તો ગાયું હશે તો ગૂગલ ઉપર મેં સર્ચ કર્યું તો લગભગ ત્રણ ચાર ભજન ભજની કોઈ એ ભજન ગાયું હતું પણ એ ભજનમાં અને મારા બાપુજી જે રીતે આખી વાત કરતા હતા એમાં ઘણો ફેર હતો ખાલી પેલા ભજનમાં આ પાંચ પાંડવો અને કુંતા માતા અને દ્રૌપદી પ્રાર્થના કરે છે અને પ્રાર્થનાથી એ આમ્રભુક્ષ વૃક્ષ થાય છે જ્યારે મારા બાપુજી એમ કહેતા હતા કે પૂર્વજન્મનું પુણ્ય એમને સિંચન કર્યું અને એના લીધે એટલે એક એક મને એ એ જે પાંડવો એ જે પૂર્વજન્મનું જે સિંચન કર્યું એમાં એક વસ્તુ મને હજી યાદ રહી ગઈ છે ભીમની ભીમે જ્યારે એ સિંચન કરવા ઊભો થયો ભીમ ત્યારે ભીમે પ્રાર્થના કરી ભગવાનનું નામ લઈ અને આમ્ર વૃક્ષ આગળ બેસીને એને એમ કહ્યું કે મેં સાત જન્મ સુધી મારા શરીરમાં છિદ્રો કરીને અંદર મરી મસાલા ભરીને મેં નદીમાં હું નદીમાં તરતો રહ્યો છું અને જીવજંતુ મને ફોલી ખાધા છે સાત વર્ષ સુધીમાં જો આ મારું પુણ્ય કાર્ય હોય તો આમ આમ્ર વૃક્ષમાં કેરીઓ આવે તો આ રીતે એટલે બધા જુદા જુદા એવી રીતે પાંડવના અર્જુનના પણ પુણ્યકર્મો યુધિષ્ઠિરના પણ પુણ્યકર્મો આ રીતે જુદા જુદા પુણ્યકર્મો દ્વારા આમ્ર વૃક્ષ આવે છે તો એ મારા બાપુજી ની અત્યારે મને એમ મને જે વાર્તાઓ કહેતા એના લીધે મને વાર્તામાં રસ જાગૃત થયો હવે એ હું પાંચમા ધોરણમાં હતો એ અરસામાં મારા મોટાભાઈ કેશવલાલની બદલી માંગણસથી ભાષરિયા થઈ તો એ પણ વાંચવાના પૂરેપૂરા શોખીન એમને આવતા વ્યાત લાઇબ્રેરી સંભાળી લીધી હવે એ વખતે સહકારી પુસ્તકાલય વડોદરાનું આપણું ચાલતું એમાં સસ્તા પુસ્તકો મળતા એની એક શાખા મહેસાણામાં હતી તો મહેસાણામાંથી એ પુસ્તકો લાવતા લાઇબ્રેરી માટે અને એમને આખી લાઇબ્રેરી સમૃદ્ધ કરી એક દિવસે ગુજરાતનો નાથ વાંચવા માટે લાવ્યા હવે મને ઐતિહાસિક વાર્તાઓ વાંચવાનો તો શોખ હતો મારા મા બાપુજીએ મને ઐતિહાસિક વાર્તાઓ વાંચવાનો રહેવાયો રહ્યો હતો એટલે ગુજરાતનો નાથ ઉપર મેં રાજાનું ચિત્ર જોયું અને મને એમાં રસ થોડો પડ્યો એટલે મેં વાંચવાનું શરૂ કર્યું તો વાંચતા વાંચતા મને એ કૃતિ એટલી બધી સ્પર્શી ગઈ તે થોડા દિવસોમાં જ એ પૂર્ણ કરી આમ ભાષરિયાની લાઇબ્રેરી દિવાનપુરાની લાઇબ્રેરી આંબલિયાની લાઇબ્રેરી ટુંડાલી મંડાલીની લાઇબ્રેરી આ બધી લાઇબ્રેરીઓ હું ફેંદી વર્યો કારણ કે એ વખતે બધા શિક્ષકો જાણીતા હતા દરેક જગ્યાએ શિક્ષકો જાણીતા એટલે હું જાઉં એટલે મને પુસ્તકો આપતા આ રીતે પુસ્તકો વાંચતા વાંચતા લગભગ મોટા ભાગના ગુજરાતી લેખકોની મેં કૃતિઓ વાંચી કાઢી એ વાર્તા જ હું લાઇબ્રેરીમાં જાઉં અને પછતાવના પહેલી વાંચી લઉં એમાં લખેલું હોય કે આ વાર્તા સંગ્રહ છે તો જ હું હાથમાં લઉં નવલકથા એ વખતે વાંચતો નહીં તો આ રીતે વાર્તા સંગ્રહનો હું એવાયો થયો હવે તાલીમ શાળામાં મને દાખલ કર્યો પાટણ તો પાટણમાં મને ઘણો લાભ થયો કારણ કે પાટણની લાઇબ્રેરી બહુ સમૃદ્ધ અને વાંચનાલયમાં એ વખતે મને સામયિકોનો પરિચય થયો ગુજરાતી સાહિત્યના સામયિકો બધા ત્યાં પડેલા હોય કુમાર છે નવચેતન છે ચાંદની છે પછી આપણું આ પરબ પણ છે એ બધા સામયિકો ત્યાં એ વખતે નવનીત એ વખતે નવનીત અને સમર્પણ જુદા હતા એટલે નવનીત સમર્પણ આ બધા સામયિકો મેં એ વખતે વાંચ્યા ત્યારે મને પોતાને પણ જુદા આખા જુદા જ વિશ્વનો પરિચય થયો તો એ વિશ્વમાં પ્રવેશ્યો ત્યારે મને એક લાભ એ થયો કે એ વખતે મને એક યાદ નામનું સંપાદન મારા હાથમાં આવે છે આ સંપાદન ચંદ્રમદન જાની નામના એક વલસાડના લેખક વાર્તાકાર એ વખતે મૃત્યુ પામેલા અને એની યાદમાં ભગવતી કુમાર શર્મા અને ચંદ્રકાંત ચંદુલાલ શેલારકા વગેરે એક સંપાદન કરેલું તો એ સંપાદનમાં સુરેશ જોશી પણ હતા મધુરાય પણ હતા મોહમ્મદ માકડ કુંદરીકા કાપડિયા આ બધા લેખકોએ હતા તો નવા નવા લેખકોની વાર્તાઓ જ્યારે મેં વાંચી ત્યારે મને વાર્તાનો રસ શીઘ્ર થતો ગયો હું જે પરંપરાગત વાર્તાઓ વાંચતો હતો એમાંથી આધુનિક વાર્તાઓ તરફ વર્તો થયો કારણ કે એમાં આધુનિક વાર્તા ચંદ્રકાંત બક્ષીની અમે વાર્તા પણ એમાં હતી મધુરાઈની ધારો કે વાર્તા પણ એ સંપાદનમાં હતી એ વખતે છપાયેલી તો એ વાર્તાઓ વાંચીને હું આધુનિક વાર્તા તરફ ખેંચાયો આમ પાટણમાં મને એ રીતે લાભ થયો એટલે નવલકથામાંથી હું વાર્તા રસ મારો ત્યાં ઘેરવાયો આમ વાર્તા રસ કેરવાતા ઘેરવાતા હું મેટ્રિક પાસ પણ થયો કોલેજમાં જવાનું મારા માટે શક્ય ન હતું કારણ કે તાલીમ કેન્દ્ર તાલીમમાંથી પાછો આવ્યા પછી હું વણાટકામ મેં શરૂ કર્યું મા બાપને ઉપયોગી થાય તે માટે હવે મારા મારું મોસાન આમ તો મહેસાણા જિલ્લાનું ખોરોજ ગામ પણ મારા મામાઓ બધા બંને મામાઓ અમદાવાદમાં મિલમાં એ વખતે જતા તો મારા બાપુજી સાથે જ્યારે મારે અમદાવાદમાં આવવાનું થતું ત્યારે એ વખતે અમદાવાદમાંથી હું એક દેશી યુવાન અમદાવાદ જેવી ઝાકમ ઝાર સિટીથી બિલકુલ અળગો રહ્યો પણ મારા મામાના દીકરાને એક વખતે ગુજરીમાં કંઈ કામ હતું એટલે ગુજરીમાં જવાનું થયું ત્યારે હું એની સાથે ગુજરીમાં ગયો એ વખતે શુક્રવારે ગુજરી ભરાતી નદી કિનારે જે વિક્ટોરિયા ગાર્ડન છે અત્યારે રવિવારે જે ગુજરી ભરાય છે ને એ ગુજરી એ વખતે શુક્રવારે ભરાતી તો એની સાથે હું શુકરીમાં ગયો ત્યારે ઢગલા બંધ પુસ્તકો મેં ગુજરીમાં જોયા અને બધા અંકો ઓગણીસો સાહીઠથી માંડીને ઓગણીસો સિત્તેર સુધીના ચાંદનીના દિવાળી અંકો આરામના દિવાળી અંકો નવચેતનના દિવાળી અંકો આ બધા બે અંકો જોયા અખંડાનંદ જોયો ત્યારે એ પુસ્તકો મેં ખરીદ્યા એટલે વણાટકામ કરતાં કરતાં જે કંઈ બચત થાય એમાંથી હું પુસ્તકો ખરીદતો ક્યારેક તો કોઈને કીધા વગર ત્યાંથી તારંગા લોકલમાં આંબોલીયા છે બેસી જાઉં અને અહીંયા સ્ટેશને ઉતરી અને ચાલતો લાલ દરવાજા સુધી ચાલતો જઈ અને પુસ્તકો ખરીદીને બીજી તારંગા લોકલમાં પાછો આવતો રહેતો તો એ વખતે ભાડું પણ ઓછું હતું એક રૂપિયો ભાડું હતું આંબલીયા સાહેન એમના એક જ રૂપિયો ભાડું હતું તો આ રીતે મારી વાંચન યાત્રા ચાલુ થઈ તો વાંચનયાત્રા ચાલુ થઈ એ લેખન યાત્રામાં ક્યારે પલટાઈ એ એ મને હજુ પણ રહસ્યમય લાગે છે કારણ કે એ વખતે વાંચનયાત્રા દરમિયાન મને નોકરી મળી પ્રથમ નોકરી મળી મહેસાણા માણાવદરમાં ક્લાર્ક તરીકે મામલતદાર ઓફિસમાં તો એ થોડા વર્ષો ત્યાં નોકરી કરી એ પછી વેરાવળમાં જીએમડીમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં નિયુક્ત થયો ત્યાં નોકરી કરી પછી અચાનક કોણ જાણે કુદરતને કંઈક મારામાં કંઈક મંડાણ કરવાનું લખ્યું હશે તો મારી બદલી વેરાવળથી અમદાવાદમાં થઈ અને અમદાવાદમાં આવ્યા પછી હું બાદશાહ થઈ ગયો બાદશાહ એ અર્થમાં એ એ અર્થમાં કે મારો સાહિત્ય રુચિ હતી અહીં સાહિત્ય પરિષદમાં અહીં જુદા જુદા પ્રોગ્રામો થતાં એમાં આવવા જવાનું બન્યું એને કારણે મારી સાહિત્ય રુચિ ઘડાઈ તો સાહિત્ય રુચિ ઘડવાનું જો મારું કેન્દ્ર જો હોય તે અમદાવાદ જ છે તો અમદાવાદમાં ધીરે 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 સાહિત્ય અને ઓગણીસોને બોંતેરમાં જશોદા સાથે મારા લગ્ન થયા તો એને પણ મને સપોર્ટ ઘણો કર્યો છે જીવનમાં હું આગળ વધું એનો એને મને બહુ સપોર્ટ કર્યો છે ઓગણીસો નેવ્યા ઇઠ્યાસીમાં હું જીએલએસ કોલેજમાં લેક્ચરર તરીકે સિલેક્ટ થયો ત્યારે એને એને બહુ અપરખો હતો કે તમે કોલેજમાં પ્રોફેસર બનો પણ હું ખરેખર આ જીએમ નોકરીને કારણે એમાં જઈ શક્યો નહીં એનો વસવસો મને આજે જ હું વાર્તાઓ પ્રગટ કરતો રહ્યો પહેલી વાર્તા સંકેત એ વખતે સૂર્ય જોશીનો પ્રભાવ હતો ગુજરાતી વાર્તામાં આધુનિક વાર્તાના એટલા બધા વહેણો વહી રહ્યા હતા કે નવા નવા વાર્તાકારો ઉદભવતા હતા એક બાજુ કિશોર જાદવ કે મધુરાઈની વાર્તાઓ એક બાજુ જ્યોતિષ જાની કે વિભુષ શાહ કે મહેશ દવે કે સુમન શાહ રાધેશ્યામ શર્મા આ બધાની વાર્તાઓ અગ્રેસર રીતે છપાતી હતી એ ગારામાં આધુનિક વાર્તાના પુર સામે ટકવું ઘણું અઘરું હતું છતાં મેં ઓગણી પહેલી વાર્તાઓ ઓગણીસોને પંચોતેરમાં સંકેત નામની વાર્તા લખી જે ચાંદનીમાં છપાઈ લખવી હતી સુરેશ જોશી જેવી કારણ કે હું સુરેશ જોશીનો બહુ ચાહક હતો તો લખવી હતી સુરેશ જોશી જેવી વાર્તા પણ લખાઈ મોહન પરમાર જેવી વાર્તા તો એ વાર્તા મારી પોતાની કહી શકાય એવી વાર્તા એ વાર્તાઓમાંથી હું ઘણું શીખ્યો છું બીજી વાર્તા સમય એ સવિતામાં છપાયેલી આમ ધીરે ધીરે મારી વાર્તાઓ નવચેતન વગેરેમાં છપાતી રહી અને ઓગણીસો એસી માં મારો પહેલો વાર્તા સંગ્રહ કોલાહલ પ્રગટ થયો કોલાહલ વાર્તા સંગ્રહને મિશ્ર પ્રત્યાઘાતો મળ્યા છે મિશ્ર પ્રતિભાવો મળ્યા છે મિશ્ર પ્રતિભાવો એ રીતે કે એ મારો પહેલો પ્રયાસ હતો મારું પ્રથમ સંતાન ગણો તો એ હતું એટલે કોલાહલ વાર્તામાં જે મેં કંઈ કરામત કરેલી એ કરામત એટલી બધી લોકોએ વખાણી નહોતી પણ એમાંથી એ વાર્તાઓમાંથી હું જે મારે કેડી કંડારવાની હતી જે દિશા તરફ મારે જવાનું હતું એ કોલાહોલની વાર્તાઓ દ્વારા હું શીખ્યો છું એટલે એને રદ કરવા જેટલી હદે હું ગયો નથી એ વાર્તાઓને કારણ કે એ વાર્તાઓમાં એવું કોઈક વિસ્મયનું તત્વ પડેલું છે જે તત્વ મને આગળ જતાં ખપમાં લાગ્યું છે જે સૂક્ષ્મ પ્રયોગખોળીમાંથી સરળતામાં અને સરળતામાંથી સૂક્ષ્મતા તરફ જવાની જે આખી રચના રીતિ છે એ રચના રીતે મને કોલાહલમાંથી મળી છે તો કોલ્હાલની વાર્તાઓ લખ્યા પછી ઓગણીસો એંસીથી ઓગણીસો નેવું સુધીના સમયગાળામાં મેં ઘણી બધી સરસ વાર્તાઓ લખી હિરવણું નકલંગ વાડો પછી આંધું ચૂવો તણખલું આ બધી વાર્તાઓ આ સમયગાળામાં લખી અને ઓગણીસો એકાણુંમાં મારો બીજો વાર્તા સંગ્રહ નકલંગ પ્રગટ થયો ત્યારે મોહન પરમાર એક વાર્તાકાર તરીકે સ્થાપિત થયો તો આ રીતે મારી પોતાની એક આગવી સૂઝના કારણે હું ધીરે ધીરે એ વખતે આધુનિકના પૂર ધીમે ધીમે સમવા મળ્યા હતા ઓગણીસો એંસી પછી અને ઓગણીસો એંસી પછી અમે જે વાર્તાકારો થયા એ વાર્તાકારોએ એમ કહ્યું કે ભાઈ આધુનિક વાર્તામાં કૃતકતા છે પ્રયોગ છે કોમ્યુનિકેશનના ઘણા પ્રશ્નો છે એટલે વાચન સુધી એ પહોંચવામાં ઘણી આડખીલીઓ થાય છે એટલે તળ પ્રદેશ તળ જીવનના વાસ્તવ સાથે પનારો પાડીને મેં વાર્તાઓ શરૂ કરી અને એ લોકોને ગમવા લાગી તો ધીરે 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 આમ હું મારું વાર્તાનું જે હતું મારું અભિયાન એ ધીરે ધીરે આગળ વધતું રહ્યું ઓગણીસો એકાણુંમાં નકલંગ વાર્તા સંગ્રહ એ પછી સુરેજ વોશી સાહિત્ય ફોરમ શરૂ થયેલું એટલે મારે તો સુરેજ વોશી સાહિત્ય ફોરમ્સમાં જવાનો કોઈ અર્થ જ નહોતો કે હું કંઈ નવો વાર્તાગાર નહોતો કે સુરેજ વોશી સાહિત્ય ફોરમમાં જાઉં અને મને કંઈ વાર્તાનું શિક્ષણ મળે પણ એ વખતે મારા બે વાર્તા સંગ્રહો પ્રગટ થઈ ચૂક્યા હતા અને ત્રીજો વાર્તા સંગ્રહની લગભગ વાર્તાઓ છપાઈ ગઈ હતી તો સણાલી મુકામે સુરેજ જોશી સાહિત્ય ફોરમની પહેલી બેઠક થઈ એમાં હું અને માહિતી અહુ વગેરે એમાં સંમિલિત હતા તો સુરે સુરે સુરેશ વશી સાહિત્ય ફોરમ સાથે પણ હું જોડાયો છું ઓગણીસો ને છન્નુંમાં મારો બીજો વાર્તા સંગ્રહ ત્રીજો વાર્તા સંગ્રહ કુંભી પ્રગટ થયો તો નકલંગને બે ઇનામો મળ્યા સાહિત્ય પરિષદનું ઇનામ રમણલાલ પાઠક પારિતોષિક અને ગુજરાત સાહિત્ય અકાદમીનું પહેલું પા પારિતોષિક નકલંગ વાર્તા સંગ્રહ તો કુંભી વાર્તા સંગ્રહને પાંચ ઇનામો મળ્યા પાંચ ઇનામો એક મારવાડી સંમેલનનું ધૂમકેતુ પારિતોષિક ઉમાશંકર જોશી પારિતોષિક સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક આવા પાંચ ધૂમકેતુ પારિતોષિક આવા પાંચ પારિતોષિકો કુંભી વાર્તા સંગ્રહને મળ્યા ઓગણીસો છન્નુંથી ઓગણીસો અઠ્ઠાણું સુધી બે હજાર એકમાં પોઠ વાર્તા સંગ્રહ પ્રગટ થયો તો પોઠ વાર્તા સંગ્રહ પ્રગટ થયો એની સાથે આખા બે વર્ષનો એ શ્રેષ્ઠ વાર્તા એ હું સ્નેહરશ્મિ પારિતોષિક એને મળ્યું તો આ રીતે મને સતત પારિતોષિકો મળતા રહે છે એનું કારણ એ કે હું તર બધી રીતે જુદી જુદી વાર્તાઓ લખવા પ્રેરાયો છું મારા સાત વાર્તા સંગ્રહોની એકસો સત્તર વાર્તાઓમાં મેં ગંભીરતાપૂર્વક કામ કર્યું છે હું વાર્તા પાસે જાઉં છું ત્યારે પૂરે પૂરેપૂરો સજ્જ થઈને જાઉં છું મારી અંદર આખી વાર્તા ઘડાઈ જતી હોય છે અને ઘડાઈ ગયા પછી પણ એ કાગળ ઉપર જ્યારે ઉતરે છે ત્યારે એમાં છેક છાક છેક ભૂજ કર્યા કરું છું એ સીધે સીધી હું છપાવવા માટે મોકલતો નથી એટલે આ રીતે વાર્તા સાથે મારે ગંભીરતાથી મેં કામ કર્યું છે નવલકથા નવલકથા એ ભેખડ ઓગણીસો બ્યાસીમાં મારી પ્રથમ નવલકથાઓ ભેખડ પ્રગટ થઈ એ વખતે રઘુવીરભાઈ સાથે મારે પરિચય થયો એમના ઘેર કે સાહિત્ય પરિષદમાં આવવા જવાનું બનતું ત્યારે એમને ભેખંડની પ્રસ્તાવના ઓગણીસો બ્યાસીમાં ભેખંડની પ્રસ્તાવના લખી અને એમની સાથે પરિચય થયો એટલે એમને એક વખતે મને કહ્યું કે તમે ભેખડ તમે નવલકથા લખી મેં પ્રસ્તાવના પણ લખી સારી વાત છે અને સરસ છે પણ જે તમે જે સમાજમાં જીવ્યા હોય જે વાસ્તવ સાથે તમે જીવ્યા હોય એ વાસ્તવનું નિરૂપણ કરો તો એનાથી તમને ઘણો લાભ થશે અને એમને મને કહ્યું કે આપણે એક વાર્તા સંગ્રહ પ્રગટ કરીએ દલિત વાર્તાઓનો અને તમે એમાં એમાં મને સહકાર આપો હું પ્રગટ કરીશ તો લગભગ અમે પંદરેક વાર્તાકારો પાસે વાર્તાઓ લખાવી નવા જ નવા જ વાર્તાકારો ભાગ્યે જ આ રાઘવજી કે કેવા બે ચાર વાર્તાકારો એમની જ વાર્તાઓ પ્રગટ થઈ ચૂકી હતી મારી દલપતભાઈની અને બીજા નવા જ વાર્તાકારો હતા તો એ વાર્તાકારો પાસે મેં વાર્તાઓ લખાવીને ઓગણીસો ને સિત્યાસીમાં ગુજરાતી દલિત વાર્તા નામનું એક અમે સંપાદન કર્યું મેં અને હરીશ મંગલમે એ સંપાદનમાં અમારા બંનેની જે મહેનત છે એ રંગ એ રીતે લાવી કે એની લગભગ પાંચેક આવૃત્તિઓ થઈ અને દરેક યુનિવર્સિટીમાં એ અભ્યાસક્રમમાં મુકાય તો ગુજરાતી દલિત વાર્તાએ એ રીતે રંગ રાખ્યો કહેવાય તો આ રીતે દલિત દલિત સાહિત્યમાં એ એ રીતે પલોટાવતો ગયો પણ દલિત સાહિત્યમાં પલોટાવવાનું કારણ તો ઓગણીસો એક્યાસી અને પંચ્યાસીના જે અનામત આંદોલનો થયા અનામત વિરોધી આંદોલનો થયા એટલે જે ભારતીય સમાજમાં ગુજરાતી સમાજમાં જે વિસંગતતાઓ છે જે ભેદભાવો છે એ ભેદભાવને કારણે હું ઘણો પીડાયો છું આમ તો મારા ગામમાં હું રહ્યો એ દરમિયાન અસ્પૃશ્યતા કે આ એવી કોઈ ભેદભાવની મને ખબર નહોતી કારણ કે એ વખતે અમારે વણાટકામનો ધંધો હતો પણ જ્યારે કોલેજમાં જવાનું બન્યું મહેસાણા કોલેજમાં જવાનું બન્યું અને હાઈસ્કૂલોમાં જવાનું બન્યું અને વિદ્યાર્થી સાથેના સંપર્કો વધ્યા અને અમદાવાદમાં આવવાનું બન્યું અને નોકરી દરમિયાન મને આની ખબર પડતી ગઈ એટલે ખરેખર આ સમાજમાં દલિત લોકોએ એવું શું બગાડ્યું છે બિલકુલ એ રાંઘથીને જીવી જીવતી એક પ્રજા છે અને એમને બ્રાહ્મણો સાથે કે કોઈ કોમ સાથે કોઈ એવી હરીફાઈ પણ કરી નથી એ પોતાની રીતે એક જીવન જીવી રહી છે આ પ્રજા તો આ પ્રજાને એવા કયા કારણોસર અડધૂત કરવામાં આવી રહી છે કયા કારણોસર અરઘી રાખવામાં આવી રહી છે એ વિચારથી હું ઘણીવાર મૂંઝાયો છું એ વિચારથી ઘણીવાર હું અંતરમાં રડ્યો છું કે ખરેખર આપણે કોઈ પણ પ્રગતિ કરીને આગળ વધ્યા હોઈએ અને છતાં જ્યારે ભેદભાવની નીતિ આવે છે ત્યારે આપણે ખરેખર આપણી જાતને ડેવલોપ કરી શકતા નથી તો આમાં કઈ કારણોસર હું દલિત સાહિત્ય પ્રત્યે ખેંચાયો છું એટલે મારી લગભગ એકસો સત્તર વાર્તાઓમાંથી ચાલીસ પિસ્તાલીસ વાર્તાઓ દલિત સમસ્યાઓને લગતી છે મેં દલિત સાહિત્યના સંપાદનો પણ કર્યા છે દલિત વાર્તા સૃષ્ટિ એ જાણીતા અગિયાર દલિત વાર્તાકારોની એક એક વાર્તા લઈને દલિત વાર્તા સૃષ્ટિનું પણ સંપાદન કર્યું છે વિસ્મય નામનું ગુજરાત સાહિત્ય અકાદમી હું સલાહકાર સમિતિમાં હતો ત્યારે મારી વિનંતી જા સાહેબે માન્ય રાખીને વિશ્વય નામનું પંચાવન વાર્તાકારોનું પંચાવન વાર્તાઓનું પાંત્રીસ વાર્તાકારોનું પંચાવન વાર્તાઓનું એક પુસ્તક વિશ્વય નામનું પ્રગટ કર્યું છે બહુ મોટું સંપાદન છે તો એ સંપાદન પણ એમણે પ્રગટ કર્યું છે એટલે અને લલિત સાહિત્યના પણ મેં સંપાદનો કર્યા છે ધારો કે મનુ મધુરાઈની વાર્તા સૃષ્ટિ કિશોર જાદવની વાર્તા સૃષ્ટિ જ્યોતિષ જાની વાર્તા સૃષ્ટિ આ વાર્તા સૃષ્ટિના મેં સંપાદનો પણ કર્યા છે તો અનુઆધુનિક વાર્તા સૃષ્ટિ અને આધુનિક વાર્તા સૃષ્ટિ આ બે સંપાદનો કર્યા છે એટલે તમે જુઓ પરંપરિત વાર્તા પરંપરાગત વાર્તાનો અભ્યાસ કરતાં કરતાં હું આધુનિક વાર્તામાં પ્રવેશો આધુનિક વાર્તાનો અભ્યાસ કરતાં કરતાં અનુઆધુનિક વાર્તા લેખન મેં શરૂ કર્યું એટલે ગુજરાતી સાહિત્યમાં જે સ્થિત્યંતરો આવ્યા એ સ્થિત્યંતરોનો હું પૂરેપૂરો અભ્યાસી છું એટલે મારા પાંચ વિવેચન સંગ્રહોમાં મેં જુદા જુદા વાર્તાકારોની વાર્તાઓ લઈને અથવા તો વાર્તા સંગ્રહો અને નવલકથાઓ વિશે મેં જે વિવેચના કરી એમાં મારો પોતાનો અંગત અભિપ્રાય છે હું વિદ્વાન વિવેચક નથી હું એક સર્જક વિવેચક છું અને મારી સર્જકીય અનુભવના કારણે જે મને કંઈક સાહિત્યમાં દેખાયું એ મેં સંપ વિવેચક તરીકે મેં એ એ લખ્યું છે ઓગણીસો નેવ્યાસીમાં અણસાન નામનો વિવેચન સંગ્રહ પ્રગટ થયો ત્યારે લગભગ એના મોટાભાગના લેખો બુદ્ધિપ્રકાશ ભાષા વિમર્શ પરબ શબ્દસૃષ્ટિ વગેરેમાં છપાઈ ચૂક્યા હતા જ્યારે મેં પીએચડીનું શરૂ કર્યું ત્યારે પીએચડી થવું તો બે માણસોના હાથ નીચે થવું એવો મારો અઠાગ્રહ હતો એવી મારી જીદ હતી કે ચંદ જયંત કોઠારી અથવા તો ચંદ્રકાંત ટોપીવાલા આ બેના હાથ નીચે જ મારે પીએચડી થવું નહીં નથી થવું કારણ કે પીએચડી થવામાં મારે કોઈ એવું કોઈ પ્રમોશન મળવાનું નહોતું મારા ખાતામાં મને કોઈ એવો લાભ મળવાનો નહોતો મારા શોખના કારણે મારે પીએચડી કરવાનું હતું એટલે એ સ્વતંત્રતા મારી પોતાની હતી હું ન પણ કરી શકું અને કરું પણ ખરો એટલે મેં ચંદ્રકાંત ટોપીવાલા સાહેબનો સંપર્ક કર્યો તો તરત જ એમને હા પાડી કારણ કે મને જાણતા હતા એક વાર્તાકાર તરીકે એમની પાસે મારી ઇમેજ પણ હતી તો એમના હાથ નીચે સુરેજ જોષી પછીની વાર્તાના વિશેષ પરિમાણો એ વિષય ઉપર મેં પીએચડી ઓગણીસો ને ચોરાણુંમાં કર્યું તો આમ પીએચડી અને બીજા વિવેચન ગ્રંથો હું મારી પોતાની પ્રતિક્રિયા પણ પ્રગટ થઈ છે વાર્તા તમને એ પ્રશ્ન થાય કે તમે આ બધી આ વાતો કરી તો તમારી વાર્તાના મુખ્ય લક્ષણો કયા તમે કયા વાર્તાકાર તરીકે શું સિદ્ધ કરવા માગો છો તો પ્રથમ વાત તો હું વાસ્તવ સાથે કામ પાર પાડું છું વાસ્તવ એ અર્થ દલિત હોય કે લલિત હોય પણ વાસ્તવ સાથે પામ કામ પાર પાડી અને સરળતામાં સૂક્ષ્મતા તરફ જઉં છું પ્રયોગખોરીનું પ્રયોગખોરી મારું વલણ રહ્યું નથી પણ વાર્તા નોખી અનોખી બની આવે એનું આગ્રહી કરો પણ નોખી અનોખી વાર્તા બને એ જ વાર્તાનો માપદંડ નથી ઘણા પ્રયોગો ઘણા આપણે કૃતક કૃતક સાહિત્યના પ્રત્યાઘાતો જોઈ ચૂક્યા છીએ તો એ નોખી અનોખી જે કૃતિ બની આવે એ પણ વાર્તાનો માપદંડ નથી એમાં વાર્તાલક્ષી અભિગમ જળવાયો હોવો જોઈએ વાર્તાના સ્વરૂપને વફાદાર આપણે રહેવા રહેવા જોઈએ એ પણ એમાં એમાં ઇંગિત થતું હોવું જોઈએ એટલે વાર્તા પાસે હું જાઉં છું ત્યારે વાર્તાના જે સ્વરૂપગત લક્ષણો છે એ લક્ષણો મારી નજર સામે કાયમ રહેલા છે તો દલિત વાર્તા કે લલિત વાર્તા વાસ્તવ કે અપરિચિત વાસ્તવ મારા સાહિત્યમાં હંમેશા મારી વાર્તાઓમાં અપરિચિત વાંચવની મેં હંમેશા કેવના નાખી છે આ જગતમાં જે બાહ્યદર્શી જે આવર્તનો છે આપણે જોઈ રહ્યા છે એની પર છે એક સૂક્ષ્મ જગત આખું રચાયેલું છે એ સૂક્ષ્મ જ જગતમાં એવા અપરિચિત તત્વો પડેલા છે જે અપરિચિત તત્વો આપણે જોઈ શકતા નથી પણ સર્જક જ્યારે આવું કંઈ કરતો હોય છે ત્યારે આપણે બોલી ઉઠીએ છીએ કે આ તો મને ખબર હતી પણ ખરેખર એ વખતે આપણને ખબર ન હોય પણ સર્જક આ જે અપરિચિત તત્વો છે એને પ્રકાશમાં લાવતો હોય છે એટલે મારી એ ખેવના રહી છે અંત એ મારે મન વાર્તા માટે એક મહત્ત્વનો અંગ છે હું અંતે બોધપાઠ વાર્તામાં બોધપાઠ આવે એનો આગ્રહી નથી કે કોઈને એનો એના સત્વચનો કહું કે એમાંથી કંઈક નિપજી આવે કે કોઈને સંદેશ પહોંચે એનો પણ આગ્રહી નથી પણ સમગ્ર કૃતિમાંથી એક અર્થ અર્થ નીકળે સમગ્ર કૃતિમાંથી કે જે કોઈને અપ્રતિતિક ન લાગે અને એ અર્થ આખી વાર્તાને ઉગાડનારો બને એટલે અંતનો મહિમા જે છે એ વાર્તા વાર્તા માટે બહુ અગત્યની વાત છે તો અંત અને પરિવેશ હું હંમેશા વાર્તામાં નાના નાના ઝીણા જીણા નિરીક્ષણો કરતો હોઉં છું પરિવેશ રચતા રચતા જે વાર્તામાં વાસ્તવ સાથેના જે અનુબંધો છે સહસંબંધકો છે એ સહસંબંધકો પણ હું સાથે એની સાથે જોઈન્ટ કરતો હોઉં છું એટલે ધીરે ધીરે હું એના નિરીક્ષણો કરતો હોઉં અને એ નિરીક્ષણો મારા પરિવેશમાં આવે એટલે આખો માહોલ કૃતિનો જે કૃતિની માગને વર્તીને જે પરિવેશ રચાય એ પરિવેશ પણ અગત્યની ભૂમિકા વાર્તામાં રચતો હોય છે એ ક્રિયાતંત્રની ચુસ્તતા કે ક્રિયાતંત્ર જે છે કૃતિનું જેને આપણે એનો ઘાટ ઘાટ કહીએ સ્વરૂપગત એની 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 આખી પેલી એ કહીએ તો રચનાતંત્ર કહીએ તો રચનાતંત્રમાં ક્રિયાતંત્રની ચુસ્તતા હોવી જરૂરી છે ક્રિયાતંત્રની ચુસ્તતા ન હોય અને વાર્તા શિથિલ હોય તો એ વાર્તામાં આપણને જાજી સફળતા મળતી નથી આ વા મારી વાર્તાઓનો અભિગમ છે નવલકથા પાસે હું ભેખરથી ગયો એ પછી ઓગણીસો નેવુંમાં મારી ત્રણ નવલકથાઓ પ્રગટ થઈ વિક્રિયા કાલગ્રસ્ત અને પ્રાપ્તિ કાલગ્રસ્તની પસ્તાવણી તો સતીષભાઈએ લખેલી છે સતીષભાઈએ કાલગ્રસ્તની પછતાવણી લખેલી છે તો કાલ કાલગ્રસ્ત વિક્રિયા અને પ્રાપ્તિ આ ત્રણ નવલકથાઓ ઓગણીસો નેવુંમાં પ્રગટી આર આર શેઠે પ્રેમથી પ્રગટ કરેલી આર આર શેઠે આર આર શેઠ શેઠ સાથે હું લગભગ બે હજાર સુધી જોડાયેલો રહ્યો મારા બધા પુસ્તકો આર આર શેઠ છાપતા પણ એક વખતે મનહન મોદીનો અમેરિકાથી ફોન આવ્યો કે મોહન મારે તારી એક નવલકથા છાપવી છે એટલે મેં એમની સાથે શરત કરી કે જો આર આર શેઠ મારા પ્રકાશક છે અને બધી કૃતિઓ મારી છાપે છે પણ કોઈ પણ વસ્તુ હું તમને આપું એ બધું તમારે છાપવું હોય તો નવલકથા આપું મનહર મોદી એગ્રી થાય એટલે મારું કોઈ પણ સાહિત્ય હોય મારું ગમે તે વિવેચનનું પુસ્તક હોય કે મારું સંપાદનનું પુસ્તક હોય કે મારી નવલકથા કે વાર્તા સંગ્રહ હોય તો પ્રેમથી હંમેશ મોદી છાપે છે તો ઓગણીસો નેવુંમાં ત્રણ નવલકથાઓ એ વખતે પ્રયોગખોરીનું વલણ ખરું પણ હું ઘટનાથી વાસ્તવથી જરા નજીક ગયો ઓગણીસો બાણુંમાં નેરિયુ નામની નવલકથા પ્રગટ થઈ જે સમકાલીનમાં ધારાવાહી રૂપે બોમ્બેના સમકાલીનમાં ધારાવાહી રૂપે પ્રગટ થતી હતી એના એનું નાટ્ય રૂપાંતર પણ થયું અને તે રફતા દૂર આકાશવાણીમાં પ્રગટ થયેલા તો નેરિયુમાં મેં એવી યોજના કરેલી કે એક નાયક છે એ નાયક સ્મૃતિભંગ છે અને એને ગામમાં લાવવામાં આવે છે ગામમાં લાવ્યા પછી એ કશું જાણતો નથી કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું બસ એક પટેલના ત્યાં એને રાખવામાં આવે છે અને એની પર્સનાલિટી જોતાં આખું ગામ એને સાહેબ સાહેબ કહીને અને અને એ માણસ પણ એવો કે દરેક પ્રજા સાથે ભળતો રહે છે તો આ સાહેબની પ્રવૃત્તિઓ આખા ગામમાં સમરસતાની સંભાવની અને એને કારણે પ્રીતિપાત્ર બને છે પણ જ્યારે એટલે લગભગ એ તો ચારસો પણ એની નવલકથા છે એમાં જુદા જુદા સમાજની સાથ ચેષ્ટાઓ જુદા જુદા સમાજની રીત રિવાજો એ બધું મેં એમાં નિરૂપણ કર્યું છે અને એમાં મારું સૂક્ષ્મ ગદ્ય પણ જે પટેલના ત્યાં રહ્યો છે એ પટેલની પત્ની તોરલ એ તોરલ સાથે એના સંબંધો પણ બંધાય છે પણ સંબંધો પ્રેમના ખરા પણ બહુ ખુલ્લા ખુલ્લા સંબંધો એ પ્રકારના એટલે એ જાતનું એક વાતાવરણ રચાયું છેલ્લે જ્યારે પેલો એનો પરસોત્તમ પટેલ કરીને એક હોય છે એ જાણી લાવે છે કે આ જે માણસ છે એ માણસ એક તુરી કુંભનો માણસ છે અને એ દલિતોનો ભવૈયા દલિતોના ભવૈયાનો એ માણસ છે એવો જાણી લાવે છે અને એના પ્રત્યે જે ગામ લોકોની આખી રૂચિ પલટાઈ જાય છે એ એ એ એ પ્રમાણે છે અને પછી એ રાત્રે કોઈને ખબર ન પડે કે બીજા દિવસે તો વિસ્ફોટ થવાનો છે એટલે એ જ્યારે નીકળે છે નેરિયામાં થઈને ત્યારે નેહરિયું જાણે બે વાડોથી લથપથ છે અને પોતે ધૂરિયા રસ્તામાં ચાલ્યો જાય છે આ જાતની આખી કૃતિ સંરચના મેં નેરિયું નવલકથામાં કરીશ પ્રિયતમા નવલકથા ઓગણીસો ને પંચાણુંમાં પ્રિયતમા નવલકથા લખાણી એને ગુજરાત સાહિત્ય અકાદમી અકાદમી ગાંધીનગરનું પ્રથમ પારિતોષિક મળેલું એ મારા વણાટકામ ઉપર છે આખી આખી કૃતિ વણકરોના રીત રિવાજો વણકરોની ચેષ્ટાઓ વણતર વણકરોની નબરાઈઓ વણકરોની વિશેષતાઓ આખી કૃતિ વણકરોના વણાટકામ ઉપર છે મનહન નામનો એક નાયક છે એ નાયક ભણ્યો છે બીએ થયેલો છે પણ એને નોકરી મળતી નથી અને વણાડ કામ કરતાં કરતાં થાકી ગયો છે એની પત્રી જશુમતી એ નારી સંવેદનાની નવલકથા છે જશુમતી જે રીતે મનહનને અગ્રેસર કરે છે જે રીતે એને એને ભણાવવા માટે માટે જે જે રીતે એને કોલેજમાં મોકલવા માટે પ્રયત્ન કરે છે ગામમાં જે બનતા બનાવો છે એમાંથી માર્ગ પણ એ કાઢે છે એ ની નારીની નારીની એક સંવેદના એમાંથી પ્રગટ થતી મને છે તો જશુમતી અને મનનની આખી આ કથા એ થાકેલો છે ભણાર કામ કરતાં કરતાં એને નોકરીની આવશ્યકતા છે અને અરજી કર્યા કરે છે ત્યાં એને વેચાણવેરા વિભાગમાં એ વખતે જીપીએસસીનું તાજું જ જીપીએસસી દાખલ થયેલું ગુજરાતમાં ગુજરાત ઓગણીસો ને પાંસઠ સડસઠની આસ પાસપાસ એ વખતે જીપીએસસી નહોતું તો જીપીએસસીમાં એ સિલેક્ટ થાય છે અને વેચાણ વેચાણવેરા અધિકારી તરીકે સિલેક્ટ થાય છે અને જવાની તૈયારી હોય છે ત્યાં પેલી સાર છોડવાનું સાર છોડવાની જે વેદના છે સાર છોડી શકતો નથી જે વેદના છે જે અત્યાર સુધી એને વણાટકામ કર્યું છે સાર સાથે તો બધા એના જે રાસ રાસ રચીલા છે જે આખું રચીલું છે જાણે એની પાછળ પાછળ આવી રહ્યું હોય એમ લે એન્ડ એ પ્રકારે હું લાવ્યો છું એટલે એક પોતાના ઉદ્યોગ સાથે પણ કેવી માયા મમતા હોય છે એ એ મેં એમાં બતાવ્યું છે ઓગણીસોને બે હજારની સાલમાં આસ્થા પર નવલકથા પ્રગટ હતી એ આસ્થા પર પહેલી નવલકથા મનોર મોદીએ રન્નાદે પ્રકાશનમાં છાપી તો એમાં ઐતિહાસિક કાલ્પનિક ઘટના છે એ જેમ કે બાજપાઈ વડાપ્રધાન પદે હતા પણ એ માણસમાં એક પ્રકારની એવી સૂઝબૂઝ હતી એક પ્રકારની એવી લાગણી અને એવી સંવેદના હતી કે એ માણસ રાજકારણ સાથે શેર થઈ શકતો નહોતો એનું કવિત્વ જે છે એ બહાર આવતું જ હતું તો આ જે રાજા છે એ રાજા પરદુખ ભંજન છે એને એને લોકો જોડે મેળાપી ઈચ્છે છે પણ એ બહાર નીકળી શકતો નથી એ એ લોકોમાં ભણવા માગે છે પણ એ બહાર એ કોઈને ભરી શકતો નથી તો આ જે એક આમ આદમીની જે આખી રીતિનીતિ રી એ રાજામાં મેં જમકૃત કરીને એ આખી આસ્થા નવલકથા મેં લખી છે આમ મારું નવલકથા લેખન ચાલુ થયું તો શેખ બે હજાર ત્રણમાં ડાયા વાડી ડાયા વાડી મારી યશસ્વી નવલકથા છે એમ કહું તો પણ ચાલે કારણ કે ડાયા વાડીમાં જે મેં કામ કર્યું છે રઘુવીરભાઈએ એનો લેખ કરેલો દિવ્ય ભાસ્કરમાં ત્યારે એમને એમ લખેલું કે રાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કૃત થાય તેવી નવલકથા છે એવું એમને લખેલું અને બધાય ઘણા વખાણી તો એમાં સામાજિક સમરસતાનો મુદ્દો છે બે હજાર બારમાં પ્રગટ થયેલી સંકટ નવલકથા સંકટ નવલકથા તો ભાઈ પ્રફુલભાઈએ લાંબો લેખ કરેલો પ્રફુલ્લ રાવલે પરબમાં સરસ મજાનો લેખ કરેલો તો એ સંકટ નવલકથા જે આ ગોધરાકાંડ થયો ને એ ગોધરાકાંડમાં મુસલમાનો અને દલિતોને સામસામે જે તકલીફો પડી છે એ તકલીફોનું એટલે મેં નામ નથી પાડ્યું ગોધરાકાંડ નિમિત્તે પણ એક આધાર રૂપે તો એ મુસલમાનો અને દલિતોને સામસામે જે તકલીફો પડી છે એ તકલીફોનું વર્ણન સંકટ નવલકથામાં છે એકબીજાને એક એ એ બે પ્રજાઓ એકબીજાની મરણિયા થઈને જે મારવાની મારી નાખવાની જે ખેવના રાખીને બેઠી છે એક બાજુ રમેશ નામનો હિન્દુત્વ કાર્ડ ધરાવતો એક દલિત છે ચાલીમાં શાંતિલાલ માસ્તર જે છે એ કથાનાયક છે એ સમરસતાનો માણસ છે એ કોઈ પક્ષનો માણસ નથી પણ પેલો તો એક હિન્દુ હિત રક્ષક સમિતિનો સભ્ય છે અને એ કહે છે કે મુસલમાનોને મારો મુસલમાનોને ખરેખર મારવાલાયક છે તો શાંતિલાલ ઈચ્છે છે કે ના એ એ થઈ જ ના શકે તો શાંતિલાલ અને સામે મોહમ્મદભાઈ આ બેનય કુંનથી એ બંને જે બચી જાય છે એ આખી આ સંકટ નવલકથામાં મેં લખ્યું છે એ પછી નજર કેદ આવી એ પછી આવી નવલકથા ભ્રમણદશા ભ્રમણદશા આવી એ પણ દલિત નવલકથા છે પણ છેલ્લી જે નવલકથા મેં લખી બે હજાર વીસમાં એ મારી આંતરપીડાની નવલકથા છે કાલપાશ જે આ કોરોના મહામારી નિમિત્તે જે આપણે જે જીવ્યા જે આપણી દયનીતિયા દયનીયતા આપણે અનુભવી એકબીજા પરિવારથી અલગ રહ્યા નજર સામે સ્વજનોના મૃત્યુ જોયા એ મૃત્યુની પીડા મેં કાલ પાંચ નવલકથામાં પ્રગટ કરી છે તો આવી મારી તેર નવલકથાઓ સાત વાર્તા સંગ્રહો પાંચ વિવેચન સંગ્રહો એક નાટક જેમ નવલકથા અને વાર્તામાં મારી પ્રીતિ છે એવી જો ત્રીજી પ્રીતિ હોય મારી તો એ નાટક છે નાટક ભલે મેં એક જ સંગ્રહ બહાર પાડ્યો હોય બે હજાર એકમાં જ્યારે મારી બદલી અલંગ મુકામે થઈ ત્યારે હું ભાવનગરમાં ગેસ્ટ હાઉસમાં રહેતો હતો એ દિવસોમાં મારે કશું લખવાનું બન્યું નહીં એટલે નહીં લખવાની પણ એક પીડા હોય છે સર્જક માટે સર્જક માટે નહીં લખવાની પણ પીડા હોય છે સતત આપણે પીડાતા હોઈએ છીએ કે સારું લખાતું નથી તો એ વખતે મારાથી કશું લખાતું નહોતું એટલે પછી એ વખતે પણ્યા પડ્યા વિચાર કરતો હતો એને નાટક વાંચવાનું એ વખતે રાજેન્દ્ર મહેતા મારો એ વખતે મિત્ર હતા તો રાજેન્દ્ર મહેતાએ અને માઇડીએ જયુના ઘેર અમારી ગોષ્ઠી જામતી તો અમે ત્રણ ચાર મિત્રો ગોષ્ઠી કરતા અને એમાંથી નાટકની વાત પણ નીકળતી અને રાજેન્દ્ર નાટકો લાવતો ત્યારે હું વાંચતો મને વાંચવા આપતો એટલે નવરો હોઉં ત્યારે વાંચતો અને એમાંથી મને એમ થયું કે હું પણ નાટક લખું તો અને મેં એ વખતે સાત એકાંકી લખ્યા ત્યાં ગેસ્ટ હાઉસમાં સાત એકાંકી લખ્યા તો એ સાત એકાંકી મારા બહિષ્કાર નાટક સંગ્રહમાં છે એકાંકી સંગ્રહમાં એનું જ્યારે આ જ આ જગ્યાએ વિમોચન હતું ત્યારે આ કપિલાબેન એ વખતે હતા વક્તા તરીકે હતા કપિલાબેન કપિલાબેનને એક લાંબો લેખ બહિષ્કાર વિશે કરેલો છે ઉદ્દેશમાં કપિલા પટેલે ઉદ્દેશમાં એક લાંબો લેખ કરેલો છે અને એ વખતે લાભશંકર એટલા બધા ખુશ હતા એ વખતે જ્યારે વિમોચન થયું ત્યારે પરેશ નાયક ચીનુ મોદી અને લાભશંકર ઠાકર એ ત્રણેય આ સ્ટેજ ઉપર બેઠેલા અને વક્તા તરીકે કપિલાબેન પટેલ પણ હતા અને સદીષભાઈ પણ કદાચ એ વખતે હાજર હશે કદાચ તો લવકુમાર દેસાઈને પણ એ ગમ્યો હતો વાર્તા એ વિવે બહિષ્કાર નાટક સંગ્રહ એકાંકી સંગ્રહ તો મારા એકાંકીઓમાં એક જાતની એ પ્રકારની ક્રિયાઓ પડેલી છે કે જે મને પોતાને પણ ગમી રહી છે અને નવા એકાંકી લખવાનું મને મન થયા કરે છે કે લખું પણ વાર્તા અને નવલકથા લખતાં લખતા મને અત્યારે બીજી કોઈ પ્રવૃત્તિ લખવાનો રસ રહ્યો નથી એટલે એકાંકી હું લખી શક્યો નથી આ મારી પ્રવૃત્તિઓ આ મારું જીવન આ મારું કવન અને જીવનમાં તો ઓગણીસો ને બોતેરમાં મારા લગ્ન થયા પછી ઓગણીસોને પંચ સિત્યોતેરમાં મારા પુત્ર મનોજનો જન્મ થયો એ પણ મને એક આનંદદાયક મારા જીવનની ઘટના છે એના મેરેજ પછી એને પણ બે સંતાનો થયા પુત્ર અને પુત્રી એને એને પણ હું એ મને ખરેખર એને જોઉં છું બંનેને ત્યારે ખરેખર મને હર્ષ થાય છે એટલે જીવનમાં બધી રીતે હું સુખી છું પંચોતેર વર્ષ થયા છે પણ મને પોતાને એમ નથી લાગતું કે હું પંચોતેરનો થયો છું હજી મારે જીવવાનું છે ઘણી બધી પ્રવૃત્તિઓ કરવાની છે પ્રતિષ્ઠાન નામની સંસ્થાનો પ્રમુખ છું મિત્રો સાથે ઘણીવાર એની ગોષ્ઠીઓ કરું છું અને ઘણીવાર એના કાર્યક્રમોનું આયોજન પણ કરું છું હમણાં હમણાં રતનપુરમાં એક કાર્યક્રમ કર્યો એક ધોરકા કાર્યક્રમ કર્યો આવા કાર્યક્રમો પણ અમે અમે કરતા રહીએ છીએ એટલે મારું જીવન અને કવન ના જે મેં પુષ્ઠો તમારી સામે ખોલ્યા એ પૃષ્ઠો મારા જીવનના સોનેરી પાના છે આ સોનેરી પાના જ્યારે હું એકલો હોઉં ત્યારે એ પાનામાં હું જ્યારે ખોવાતો જાઉં છું ત્યારે મને ખર મને ખરેખર આનંદ થાય છે અને મને જીવવા જેવું લાગે છે મેં જે કંઈ પણ કર્યું એમાં મિત્રોનો સહાય પણ મને મળી છે ગુજરાતી સાહિત્યમાં હું દલિત ભલે રહ્યો પણ અદલિતોએ મને વધારે વખાણ્યો છે એનું મને મોટામાં મોટું સુખ છે મારા ઘણા બધા મિત્રો અદલિત મિત્રો છે કે જે વારંવાર મને ફોન કરીને પ્રોત્સાહિત કરતા રહ્યા છે અને એમની સાથે પણ મને રહેવાનું ગમે છે મારા દલિત મિત્રો તો મારા છે જ એ એમને અવારનવાર બારે ઘડીએ હું કંઈ ને કંઈક નવા આયોજનો બાબતે ચર્ચા કરતો હોઉં છું તો એમને પણ ગમે છે અને મારી માર મર્યાદા પણ સૌ રાખે છે એનો પણ મને આનંદ છે આપની સમક્ષ આટલો વ્યક્ત થયો દલિત ચેતના દલિત ચેતના સામયિક ઓગણીસો ને બે હજાર છમાં માં શરૂ કર્યું એટલે પુત્ર મનોજ મનોજ એના તંત્રી હતો મારો પુત્ર મનોજ એનો તંત્રી હતો અને એમાં મારો સહકાર એને હતો તો દલિત ચેતના પંદર વર્ષ સુધી ચાલ્યું હમણાં ચંદ્રકાંતભાઈને ત્યાં મારે મળવાનું થયું થોડા દિવસ પહેલાં જ એટલે મને એમને એમ કહ્યું કે મનોજ શું કરે છે કીધું મનોજ તો અત્યારે નોકરી કરે છે તો કે તમે દલિત ચેતના શું કામ બંધ કર્યું અરે પાછળ કે છેલ્લા પૃષ્ઠો પર તમે કૃતિઓ વિશે લખતા એ લખતો મનોજ એ તો બહુ સરસ કામ થતું હતું એટલે દલિત ચેતનામાં અમે વાર્તા નવલકથા વાર્તા કે કવિતાઓ નવા નવા કવિઓ કે નવા નવા વાર્તાઓ ઊભા કરવાનું કામ કર્યું બાલકૃષ્ણભાઈ અત્યારે મને પણ કયા કરે છે કે લાવો ને અમે મહેનત કરીએ અને દલિત ચેતના શરૂ કરીએ ઘણા બધા મિત્રો નિલેશ કાંથડ દાન વાઘેલા કે નટુભાઈ પણ મને કહે કે તમારે જરૂર હોય તો અમે પણ મદદ કરીએ આ નગેનચંદ્ર બધા મિત્રો કયા કરે છે કે દલિતચેતના ચાલુ એટલે બે ઓગણીસોને બે હજાર છ માં શરૂ કર્યું અને બે હજાર સાતમાં મારી પત્નીનું અવસાન થયું તો બે હજાર સાતથી બે હજાર અગિયાર સુધી મારાથી કોઈ વાર્તા લખી શકાય નહીં એનું કારણ પત્નીનું અવસાન પણ જે વાર્તાઓ લખાઈ હતી એનો સંગ્રહ બે હજાર આઠમાં કર્યો અંચરો જેને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો એ મારો બે હજાર આઠમાં પ્રગટ થયેલો એને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો પણ એ સમય દરમિયાન મારાથી કશું લખાતું નહોતું પણ બે હજાર અગિયારમાં બારમાં જો મારા મારા વાર્તાની શરૂઆત થઈ હોય તો એનું નિમિત્ત મને છે પ્રફુલ રાવલ કેમ કે એ વખતે હજારમો અંક શરૂ થયો હતો કુમારનો હજારમો અંક શરૂ થતો હતો અને એમને એમની માગણી મારી પાસે વાર્તાની રહી શેખ સુધી રહી કીધું નહીં રહીને શેખ લખી શકાય અને આજ સુધી મેં કોઈની ફરમાઈશ ઉપર વાર્તા લખી નથી મને દિવાળી અંકોમાં જ્યારે જ્યારે કોઈપણ નિમંત્રણ મળ્યા છે ત્યારે મારી પાસે વાર્તા હોય તો જ મોકલું બાકી હું વાર્તા મોકલું નહીં એ એ રીતે તો આ ગુજરાતમાં દિવાળી અંકમાં લગભગ છ સાત વર્ષ સુધી મને નિમંત્રણ મળતા રહ્યા પણ વાર્તા નહોતી મારી પાસે ન મોકલી તો ન મોકલી એટલે એ લોકોએ નિમંત્રણ આપવાનું બંધ કર્યું કીધું ગુજરાતે દીપોત્સવી અંકે એટલે એ એ એ રીતે એટલે મારી પાસે વાર્તા હોય તો જ હું મોકલું એટલે તમે જે દલિત ચેતનાની આખી વાત કરી એટલે એમને દેરી નામની એક મેં વાર્તા લખી એ બે આ હજારમાં અંકમાં કુમારના હજારમાં અંકમાં એમને છાપી ત્યારે ગુણવંત શાહનો ત્યાંથી ફોન આવ્યો ગુણવંત શાહે એમ કહ્યું કે મોહન આ તો એક ફર્સ્ટ ક્લાસ પિક્ચર બને એવું છે મારો છોકરો કે આના ઉપરથી તો પિક્ચર બનાવી શકાય એમ ગુણવંત શાહે કહ્યું અને રાધે સામે તો એમ લેખ પણ તરત લખી દીધો એનો શબ્દ સૃષ્ટિમાં અને કે આનું સત્વરે પિક્ચર બનવું જોઈએ પણ હવે કોઈના ધ્યાનમાં નહીં આવ્યું ને સાંભળી હતી કોઈને એમ પણ કહેતો નથી કે આનું પિક્ચર તમે બનાવો તો બે બે હજાર છમાં દલિતેતના શરૂ કર્યું ચાલ્યું બહુ સરસ રીતે ચાલ્યું નિયમિત કોઈ પણ અંક અમે મિસ કર્યો એવું બન્યું નથી પંદર વર્ષમાં દર દર મહિને દલીચેતના પ્રગટ થાય થાય ને થાય જ પરંતુ મારી વ્યસ્તતાના કારણે મનોજને નોકરીના કારણે એ શક આગળ વધારવું શક્ય બન્યું નથી એનો મને અફસોસ છે આજે મિત્રો દૂર દૂરથી અહીં આવ્યા છે પાલનપુરથી આવ્યા છે ધર્માભાઈ ભાઈ નગીનચંદ્ર પાટણથી આવ્યા છે પછી ઘણા મિત્રો ધરમસિંહ પરમાર રાધનપુરથી આવ્યા છે ઘણા બધા મિત્રો દૂર દૂરથી પણ અહીં આવ્યા છે એ કદાચ મારા પ્રત્યેની લાગણીને કારણે પણ આવ્યા હોય અને સાહિત્યમાં રુચિને કારણે પણ તો આ બધા મિત્રોને હું યાદ કરું છું મારા પરિવારને હું સારી રીતે મને રાખે છે એનું પણ મને પેલું એ છે એટલે એમનો પણ આભાર માનું છું અને આ રીતે હું સતત વિકસતો રહીશ એવું મને લાગ્યું છે લાગી રહ્યું છે હજી મારે નવલકથા નવલકથા એક લખવી છે એવી કે રાજકારણના લીધે આ સમાજમાં જે ભેદભાવ વધતો રહ્યો છે રાજકારણ અત્યારે એવું ખેલાઈ રહ્યું છે કે જે સમાજ સમાજ વચ્ચે જાતિ જાતિ વચ્ચે એવી તિરાડો ઊભી કરી છે કે એ તિરાડો ઉપર એક નવલકથા લખવીશ શિક્ષણમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે શિક્ષણ જે એક વેપાર બની ગયો છે એ વેપાર ઉપર મારે નવલકથા લખી છે દલિતોની તો પીડા છે જ પણ અદલિતોમાં નારીનું શોષણ જે થઈ રહ્યું છે અદલિતોમાં જે અંદરો અંદર વિખવાદો વધી રહ્યા છે જે ત્યાં અદલિતોમાં જાતિભેદ જે વકરી રહ્યો છે એ જાતિભેદની મારે વાત કરવી છે પણ કેમ આ બધું થયું છે કેમ આ બધું ચાલી રહ્યું છે એ એક મારા મનમાં એક મોટો પ્રશ્ન છે અને આ પ્રશ્નનું કદાચ મારી નવલકથામાં નિરાકરણ આવશે એ એ બધું હું કરીશ ગમે ત્યારે કરીશ તો મિત્રો હું હવે મારું વક્તવ્ય એ પૂરું કરું છું થેન્ક યુ સમયની થોડી અનુકૂળતા છે સર્જક સાથે પૂછવાલાયક એક પ્રશ્ન હોય તો સીધા આપ પૂછી શકો છો કોઈને સર્જક સાથે એના જીવન કવન સાથે સંકળાયેલા કોઈ પણ સવાલ એ કરવા હોય તો આપ વાત કરી શકો એમ છો હા આવો અહીં આવીને આપનું નામ કહેજો અને પછી જે કંઈ પૂછવું હોય એ આપ પૂછી શકો છો તો મારે એવું પૂછવું છે કે આ સાહિત્ય અથવા તો આ કળા એનાથી આ જે જીવનના સંઘર્ષો છે દલિત અદલિત અથવા તો સમગ્ર માનવ જાતિના એ કળાથી એ એ સંઘર્ષમાં શું ફાયદો થાય છે તમારું શું એટલે જરૂરી નથી કે તમે જવાબ આનો સ્પષ્ટ આપ આપો જ મને પણ તમે જે કંઈક મને કહી શકો એમાં થેન્ક યુ આ વિપુલ વ્યાસ છે વિપુલ વ્યાસ બરોડાથી આવે છે તો વિપુલ વ્યાસને જે પ્રશ્ન કર્યો એ પ્રશ્નના સંદર્ભે મારે એમ જ કહેવાનું છે કે પહેલા પહેલાના જમાનામાં એટલે આજથી લગભગ પચાસ વર્ષ પહેલાં જે આ આધુનિક ઉપકરણો નહોતા ત્યારે લોકો સાહિત્ય વાંચતા અને સાહિત્યમાંથી પ્રેરણા લઈને સમાજ સુધારણાનું કામ ચાલતું રશિયામાં એક લેખક એવો હતો એનું નામની મને ખબર નથી પણ એ જે કંઈ પણ લખે એનો તરત જ અમલ થઈ જતો એ કોઈ સુધારણાની વાત કરે કોઈ બદ કે સદવૃત્તિઓની વાત કરે તો એનો અમલ થતો અત્યારે આ જે ઉપકરણો છે આધુનિક ઉપકરણો એના કારણે લોકોમાં વાંચન રસ ઘટ્યો છે તો આપણે અદલિત અને દલિતોની જે ભેદરેખાની વાત છે જે સાંધવાની વાત છે સમાનતાને સમરસતાની વાત છે એ વાત વાચક સુધી પહોંચતી નથી એ પણ એટલું જ સત્ય છે એટલે એ માટે જો સાહિત્યમાં સારામાં સારું જો સાહિત્ય સ્વરૂપ હોય તો એ નાટક દ્વારા થઈ શકે નાટક દ્વારા આ ભેદરેખા ભૂસવાનું કામ થઈ શકે વાર્તા અને નવલકથા માં લેખક લખે પણ એ વાંચે ત્યારે અને પેલા દ્રશ્યો ભજવાય દ્રશ દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિ દ્વારા એ લોકોના મગજમાં પહોંચવાની શક્યતાઓ વધારે છે એટલે જેટલા નાટકો વધારે ભજવણી ભજવાય સાહિત્ય સાહિત્યના તો લોકો સુધી એ પહોંચવાની શક્યતાઓ વધારે છે આપની કૃતિઓના હિન્દી અંગ્રેજી કે બીજી ભાષાઓમાં અનુવાદ થયા હોય અને એનો પ્રતિભાવ મળ્યો હોય તે અંગે જણાવવા વિનંતી લાલુભાઈએ જે પ્રશ્ન કર્યો એ બરાબર છે પણ તમને તો ખબર હશે કે એના પ્રતિભાવો કયા કયા તમને તો મળ્યા હશે ને નથી મળ્યા એટલે એક સર્જક તરીકે જ્યારે મારી કોઈ પણ કૃતિ ના અનુવાદ થતા હોય છે ત્યારે સંપાદક દ્વારા મને એની ઉત્તમતાના જે કંઈ તત્વો છે એની જાણ થતી હોય છે જેમ કે અંગ્રેજીમાં મારી ઘણી વાર્તાઓ પ્રગટ થઈ ઓગણીસો બાણુંમાં વાડો નામની વાર્તાને કથા એવોર્ડ મળ્યો પહેલો કથા એવોર્ડ કદાચ ગુજરાતી સાહિત્યમાં જો મળ્યો હોય તો પહેલો એવોર્ડ વાડો વાર્તાને મળ્યો ઓગણીસો બાણુંમાં તો એ વખતે એની એ જે ત્યાંના છાપામાં એના જે રિવ્યૂ આવેલા એ રિવ્યૂ વાંચીને ખરેખર આનંદ પામવા જેવી વાત હતી એટલે રિવ્યૂ પણ વાંચ્યા છે મેં એટલે મારી વાર્તાઓ જ્યાં જ્યાં પ્રગટ થઈ છે અનુવાદ તરીકે ત્યાં ત્યાં એના રિવ્યૂ પ્રગટ થયા છે અને એ રિવ્યૂને કારણે હું ઘણો પ્રસન્ન થયો છું અને મારી વાર્તાઓ વધારે જાય અંગ્રેજી હિન્દી કે અન્ય ભાષાઓમાં એ મને ગમે છે દલપત ચૌહાણ મોહનભાઈને મારે ખાસ પૂછવું કે તમે જ્યારે જ્યારે વાત કરી છે નવલકથા વાર્તામાં ત્યારે સમરસતાની જ વાત કરી છે બે સમાજ વચ્ચે જે વ્હીપ પડેલી છે જે ખાઈ છે એ ખાઈને ક્યારેય તમે ઇંગિત કરી નથી અગર તો એના પ્રત્યે ક્યારેય રોષ પ્રગટ કર્યો નથી ક્યારેય તમે એને એ બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો નથી તો આનું કારણ શું છે એ જરા કહેશો એક વખતે નાટ્યકાર શેક્સપિયર એ એવું વિધાન કરેલું કે જે સર્જક છે એ સર્જક પોતાના લખાણોમાં સમદષ્ટિ રાખતો હોય છે ભલે સદવૃત્તિ કે બદવૃત્તિ ખલપાત્રોની આપણે નિરૂપણ કરતા હોઈએ પણ અંતે તો લેખક સમાજમાં બધું સમરસ રહે એવી એક ભાવના રાખતો હોય છે અદલિતોના દમનને કારણે દલિતોને વેઠવાનું આવ્યું એ આપણે જાણીએ છીએ અને એવી વાર્તાઓ પણ મેં લખી છે એમ નથી કે મેં એવી વાર્તાઓ લખી નથી પણ મારી જે વિચારધારા છે એ વિચારધારામાં મેં અદલિતોને મારાથી દૂર રાખ્યા નથી એ મને મને પોતાના જેવા જ લાગ્યા છે જેમ દલિતો મને પોતાના જેવા લાગ્યા છે કારણ કે એમાં બધાએ અદલિતો ખરાબ છે એવું આપણે માની શકીએ નહીં ઘણા આપણા વિકાસમાં રસ લેતા પણ થયા છે એટલે એમની અવગણના ન કરી શકાય એટલે સામાજિક સમરસતા કહેવાય એ મુદ્દો એ મુદ્દો મારે મન મહત્વનો છે તમે જોયું હશે કે મેં કેટલી બધી વાર્તાઓ લખી છે સમણોને લપડાક મારે તેવી વાર્તાઓ પણ મેં લખી છે પણ અંતે તો મારો મુદ્દો સમરસતાનો છે બે સમાજ વચ્ચે સમરસતા જળવાય બે સમાજો સંપીને રહે એટલે મેં ના પહેલાં જ કહ્યું મારા જીવન વિશે કે મને માણસો ગમે છે પણ માણસો સમરસ રહીને એકબીજા સાથે પ્રેમથી જીવે એવું વાતાવરણ રચાય એ બરાબર છે આપણે વર્ષોથી આક્રોશ વિગ્રોહ વ્યક્ત કરતા આવ્યા છીએ એટલે આપણે એટલે એટલે દલિત સાહિત્ય દલિત સાહિત્યકાર દલિત સાહિત્યકાર દલિત સાહિત્ય તમે પ્રેમી પ્રેમલાની વાતો લખેલી છે હું બાલકૃષ્ણે કહ્યું છે એક વાર ભાઈએ કહેલું છે કે દલપતે પણ પ્રેમી પ્રેમલાની વાર્તાઓ લખેલી છે એટલે એમાં એવું કંઈ નથી બધા એ લખી શકે છે જે પોતાની સ્વતંત્રતા છે પણ મેં હું દલિત સાહિત્ય ઉપરો ચાલ્યો છું એમ ન કહી શકાય કારણ કે દલિત સાહિત્ય સાથે હું જોડાયેલો રહ્યો છું અને જે મને પીડા થઈ છે એ પીડા વ્યક્ત કરતો રહ્યો છું જે સમાજમાં હું જીવ્યો એ સમાજની વેદના વ્યથા પીડાથી હું દૂર કઈ રીતે રહી શકું હવે પ્રશ્ન એ છે મારો કે મોહનભાઈ તમારી ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓમાં કથાઓમાં અને દર્શન એ વિશે કઈ કહેશો દર્શન વિશે વાત કરું તો ખલપાત્રો જે છે એ ખલપાત્રો સામે સદપાત્રોનો જે વિજય થાય એમની સદવૃત્તિને કારણે એ મારું દર્શન હંમેશા મેં સાહિત્યમાં ખલપાત્રોને સદપાત્રો ઉપર હાવી થવા દીધા નથી એ દલિત હોય કે અદલિત પણ જે લોકો સત્યના પડખે છે એ સત્યના પડખે છે એવા પાત્રોમાંથી એક દર્શન ઊભું થાય અને સમાજને કંઈક ફળરૂપ નીવડે એવી જાતની મેં સાહિત્ય સાધના કરીશ મુરજીભાઈ અંબારામ દધી માન્ય શ્રી મોહનભાઈને હું એક વસ્તુ ખાસ કહું છું કે આપે તો સાહિત્યના દરેક ક્ષેત્રમાં ખેડાણ કર્યું છે પરંતુ કવિતા લેવલ જો કે ખાનગીમાં કરી રહ્યા છો પણ જે જાહેરમાં નથી આવ્યું એ આપ કવિતા ક્ષેત્રને ક્યારે આગળ લાવીને એમાં ક્યારે આપના સંગ્રહો બહાર પાડી રહ્યા છો સાહિત્યમાં પ્રવેશો ત્યારે પ્રારંભિક અવસ્થામાં મેં કવિતાઓ કરેલી એ મને યાદ છે અને એ કવિતાઓ મારી ડાયરીમાં સચવાયેલી છે પણ વાર્તાલેખન અને નવલકથા લેખનમાં હું એટલો ઘરાડૂ હતો જેને કારણે કવિતાઓ લખવાનું મારે માટે શક્ય રહ્યું નહીં અને આજની તારીખમાં હવે એક નવોદિત કવિ તરીકે નવોદિત કવિ તરીકે બહાર આવવું એ મારે માટે શક્ય નથી સૌનો આભાર જેમણે પ્રશ્નો પ્રશ્નો એ સૌનો આભાર ખાસ જન્મદિન પ્રસંગે સંમતિ આપીને આપણી વચ્ચે સર્જકે પોતાના જીવન કવન વિશે વાત કરી અને એ દ્વારા આપણને કંઈક વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો સર્જકનું ખૂબ તાળીથી આપણે વાદન કરીશું હવે જન્મદિન નિમિત્તે અહીંયા કેક લાવ્યા છે તો મોહનભાઈને વિનંતી કરું કે આપણા પરિવારજનો જે કંઈ હોય અહીંયા ઉપસ્થિત એમને અહીંયા મંચ ઉપર આપ બોલાવો જેથી આપણે કેક કાપી શકીએ આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા આપણે દરેક કાર્યક્રમ કુરિયર દ્વારા આપણે એની જાણ કરતા હોઈએ છીએ જેમને પણ નિમંત્રણ કાર્ડ કુરિયર દ્વારા ના મળતા હોય તો કાર્યક્રમ બાદ તેઓ પોતાનો વોટ્સઅપ નંબર એ મને લખાવી શકે છે તે માધ્યમ દ્વારા પણ અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અખબારી ગુજરાતી અંગ્રેજી અખબારોએ લીધી તમામ અખબારો તંત્રીશ્રીનો આભાર પરિષદ પરિવારના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી સર્વે તંત્રીઓનો આભાર કર્મચારીગણનો આભાર હવે હું શ્રી હા આવું આવશે ગ્રુપ ફોટો પડાવીશું ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે અને બહાર ચા કોફીની વ્યવસ્થા છે એને ન્યાય આપશો આભાર